સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર ટ્રેક્ટર સબસિડીનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં એક જ શોરૂમમાંથી ખરીદેલા 150 જેટલા ટ્રેક્ટરોના રેકોર્ડ સાથે ચેડા થતા ખેડૂતોને સબસિડી વંચિત રહેવું પડ્યું છે. જોઈએ આ એક વિશેષ અહેવાલમાં. સાબરકાંઠા જિલ્લાના 200થી વધુ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદ્યો. આજે 1.5 વર્ષ ઉપરાંતનો સમય વીતી જવા છતાં પણ તેઓ સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદી માટે અપાતી સબસિડીથી વંચિત રહી ગયા છે. તો 200 જેટલા ટ્રેક્ટરોમાંથી મોટાભાગના ટ્રેક્ટર એક જ શોરૂમમાંથી ખરીદેલા હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે આ 200 ટ્રેક્ટર સ્કીન રિપોર્ટમાં RTO અધિકારીના CA અને સિક્કા ખોટા હોવાનું બહાર આવ્યું છે. તો ટ્રેક્ટરના જે વીમા લેવામાં આવ્યા છે તે પણ બે છે, અને એ પણ અલગ અલગ તારીખોના. જોકે જ્યારે ખેડૂતોએ RTOમાં આ અંગે માહિતી આપી ત્યારે RTO વિભાગે કોઈ પણ ના દેખાય તે માટે ઝાંખા પેપર પર માહિતી આપી અને ગોળ ગોળ જવાબ રજૂ કરી દીધા હતા. અમે સાહેબ RTOમાં સ્કીન રિપોર્ટ માંગ્યો, એક જ મહિનામાં અમને 3 વાર જુદા જુદા સ્કીન રિપોર્ટ આવ્યા, ત્રણે અમે સિક્કા અલગ અલગ છે, એના લીધે અમારી સબસિડી રદ થઈ છે. ખેતીવાડી વિભાગ શું કહેશે? ખેતીવાડી વિભાગ સહી સિક્કાના લીધે તમારા સ્કીન રિપોર્ટના લીધે સબસિડી રદ થઈ છે. એવું કેવું થાય? મેજર પ્રોબ્લેમ શું છે? RTOના સહી સિક્કા ખોટા હશે કે વીમા કંપની ખોટી? ના, એ સાહેબ વીમા કંપની નહીં, આમાં RTOના સહી સિક્કાના લીધે અમારું રદ થયું છે. સબસિડી ઓનલાઈન અરજી કરેલી હતી, એમાં અમને છેતરપિંડી થઈ હોય એવું લાગ્યું, કેમ કે ટ્રેક્ટર હાઉસ હિંમતનગર મહિન્દ્રા કંપની, એમણે અમને ખોટા રિપોર્ટ આપ્યા, રકમ વધારે લીધી ટ્રેક્ટરની અને રિપોર્ટ ખોટા આપ્યા, અને રિપોર્ટ ખોટા આપ્યા એના લીધે અમારી સબસિડી રદ થઈ છે. અમે અવારનવાર રજૂઆત કરી, જિલ્લા પ્રમુખની રજૂઆત કરી અને ખેતીવાડી અધિકારીને કરી, RTOની કરી, દરેક જગ્યાએ અમે અને રજૂઆત કરી, પણ એ કોઈ જવાબ આપતા નથી. બધું ટ્રેક્ટર હાઉસવાળા શું? ટ્રેક્ટર હાઉસવાળા એમ કહે છે કે અમે ડાયરેક્ટર જોડે સીધી વાત કરી છે, તમને સબસિડી મળી જશે 2016 સુધી. RTOવાળા શું? RTOવાળાનું કેવું એવું છે કે આ બધું જે કર્યું છે ટ્રેક્ટર હાઉસે કર્યું છે, એમાં અમારે કોઈ લેવા દેવા નથી. ખેતીવાડી વિભાગે એવું કહે છે કે અમારે એ બધું અમારે જોવાનું નહીં હતું, જે કંઈ મિસ્ટેક થઈ હોય એ ખેડૂત આપશે એટલે ખેડૂત જવાબદાર છે, પરંતુ અમે રિપોર્ટ એ RTO પાસિંગના હોય છે અને કોઈ ખેડૂત જાતે બનાવે નહીં, એ રિપોર્ટ આપવાનો હોય છે એ ટ્રેક્ટર હાઉસ અથવા RTO આપવાનો હોય છે, બરાબર. એ રજૂ કરીએ અમે તો એ ખોટી રીતે કઈ રીતે ખેડૂત ખોટો છે એવું કે? સાબરકાંઠા જિલ્લા પંચાયતનો ખેતીવાડી વિભાગ પણ વીમા પોલિસી અને RTOના બોગસ સહી સિક્કા કાગળ કરી સબસિડી હવે નહીં મળે એનું રિટર્ન કરી રહ્યો છે. નોંધનીય છે કે કોઈ પણ નવું વાહન ખરીદાય ત્યારે RTOને ટેક્સ વીમાનું પ્રીમિયમ જે તે શોરૂમ માલિકોના ત્યાંથી જ વસૂલી લે છે. વીમો લેવા સિવાય પણ કોઈ પણ વાહન બહાર જવા દેતા નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર જે તે વખતે ટ્રેક્ટર લીધા તે સમયે શોરૂમ માલિકે સબસિડીની કાર્યવાહી પોતે કરી આપવાની બાંહેધરી આપેલી, પણ હવે તેઓ પોતાની આમાં જ કોઈ જવાબદારી નથી કહીને હાથ ઊંચા કરી રહ્યા છે. એ દોષારોપણ માટે પહેલાં તો હું જવાબદાર નથી, કેમ કે RTOનું કામ અમે ટ્રેક્ટર હાઉસ કરતી નથી. એ લોકો RTO માટે RTOના અલગ એજન્ટો હોય છે, જે તે એજન્ટો માની લો કે RTOમાં કામ કરે છે. અમારું કામ ફક્ત એમને સેલ લેટર અને બિલ આપવાનું છે, જે અમે પ્રોવાઈડ કર્યા છે, અને ઇન્સ્યોરન્સ જે એનો લીધો હોય ઇન્સ્યોરન્સની કોપી એ લોકો મેળવે છે જે તે એજન્ટ પાસેથી, તો ઇન્સ્યોરન્સ એમને આપેલો છે. બાકીના જે પેપર પ્રોવાઈડ કરવાના છે એ પાર્ટીએ કરવાના છે, કોને શું કર્યું એને મારી જાણકારી ખાસ નથી. ઇન્સ્યોરન્સમાં બી બહુ મોટા લોચા નીકળ્યા છે, કેમ કે ઇન્સ્યોરન્સની તારીખો બધી બદલાઈ ગઈ છે, અંદર સ્ક્રીન રિપોર્ટમાં જુદી હોય છે, ઇન્સ્યોરન્સ પોલિસીમાં જુદી હોય છે. ઇન્સ્યોરન્સ પહેલાં તો ઇન્સ્યોરન્સ અમે લેતા નથી, જે તે એજન્ટ પાસેથી ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. કોનો ઇન્સ્યોરન્સ લીધો છે અને કઈ કંપનીને લીધો છે એની માહિતી મારી પાસે નથી. આમ તો ખેડૂતોનું કેવું એવું હતું કે જે તે ટ્રેક્ટર અમે જે વખતે લીધા એ વખતે ઇન્સ્યોરન્સ ત્યાં શોરૂમમાંથી લેવામાં આવ્યા તમારા? હવે જે તે વખતે એને ઇન્સ્યોરન્સ લીધા હશે તે જે તે વખતે એમને કવર નોટ આપવામાં આવેલી હશે, એ કવર નોટ જે તે પાર્ટીએ રજૂ કરવાની છે, અમારે રજૂ કરવાની નથી. ગઈસાલ વર્ષ 2014-15માં 200 ખેડૂતો જેવા ખેડૂતોએ અહીંયા આમ તો ટ્રેક્ટરની પ્રથા એ છે સબસિડી આપવાની, કે અહીંથી પૂર્વ મંજૂરી આપ્યા બાદ ટ્રેક્ટર ખરીદવાનું રહે છે અને ટ્રેક્ટરની સબસિડીના સાધનિક કાગળો જિલ્લાની કચેરીએ રજૂ કરવાના થતા હોય છે. પરંતુ ગઈસાલ કેસ ચકાસતા એવું માલુમ પડ્યું કે સ્ક્રીન રિપોર્ટ જે આધારભૂત પુરાવો છે કે જે ટ્રેક્ટર રજીસ્ટ્રેશન થયું છે એ આધારભૂત પુરાવામાં એક ચેડા જણાયેલા, જેમાં RTOની સહીની વિગતો અને વીમા પોલિસીની વિગતો ખોટી જણાવતી. અહીંથી જ તત્કાલીન જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એ કેસો RTO કચેરીમાં વેરિફિકેશન માટે મોકલી આપવામાં આવેલા હતા, જેમાં RTOશ્રીના જણાવ્યા અનુસાર RTOશ્રીની સહી નહોતી અને ખોટી સહી હતી, અને વીમા પોલિસીની વિગતો પણ ખોટી રજૂ કરાયેલ હતી, જેના આધારભૂત પુરાવા ખોટા હોવાને કારણે દસ્તાવેજી પુરાવા ખોટાના કારણે એ કેસ રદ કરવામાં આવેલ હતા.
વખતે વધારામાં વધારા જે 200 ખેડૂતોમાંથી કઈ કંપનીના ટ્રેક્ટરમાં ગોલમાલ થઈ છે? એક જ કંપની જણાયેલ છે, સ્ક્રીન રિપોર્ટ ખોટા હોવાનું એક જ કંપનીમાં જણાયેલ છે. યુવરાજ 215 નામનું જે ટ્રેક્ટર છે એમાં જ એ ટ્રેક્ટર હાઉસના ડીલર છે એ પર્ટિક્યુલર એ કેસમાં જ આ વસ્તુ જણાવવામાં આવે છે. શોરૂમ માલિકો, આરટીઓ વિભાગ અને ખેતીવાડી વિભાગની કામગીરી અહીં શંકાસ્પદ છે. તેઓ ખેડૂતોને ધક્કે ચડાવી રહ્યા છે. ગત વર્ષે પણ લોખંડનું કૌભાંડ બહાર આવેલું, આમ છતાં કોઈ પણ અધિકારીઓ કે શોરૂમ માલિક સામે ફરિયાદ નહોતી કરાઈ. ત્યારે હાલમાં તો છેતરપિંડીનો ભોગ બનેલા આ ખેડૂતોએ હવે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.